सिवाय ब्राइट स्कूल वाला स्टैंडर्ड 11 कॉमर्स विषय अकाउंट गया वीडियो में आपणे मूड़ी अने उपाड़ विषय जोई गया छीए। मूड़ी विषय आपणे एटलुं ज्ञान मेळव्युं हतुं के मूड़ी धंधानो मालिक तेनी पेढ़ीने माल मिलकत के रोकड़ आपे जे मालिकनी पोतानी छे अने जेनी मार्केट वेल्यू छे तो तेवी तमाम बाबत मालिक माटे मूड़ी बने। एनाथी उल्टो आपणे उपाड़मां शीख्या हता उपाड़ एटले शुं के धंधानो मालिक धंधामांथी पोताना अंगत उपयोग माटे धंधामांथी माल लई आवे धंधानी मिलकत लई आवे अथवा धंधामांथी रोकड़ उपाड़ी लावे पोताना अंगत उपयोग माटे तो ए धंधाना मालिक माटे उपाड़ कहेवाय छे। एवुं आपणे गया वीडियोमां शीख्या। आ वीडियोमां एक नवो पारिभाषिक शब्द एकाउंटने लगतो छे जवाबदारी। घणी वखत विद्यार्थी મિત્રો તમે સાંભળ્યું હશે આ તારી જવાબદારી કહેવાય, આ જવાબદારી તારા પપ્પાની છે, તો એ જવાબદારી એ ફરજના રૂપે છે સમજો। આપણા એકાઉન્ટમાં જવાબદારીનો મતલબ ચૂકવવા પાત્ર થતી રકમ થાય છે। હવે તમે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપ્યું હશે અથવા તો જો ધંધાકીય થોડું ઘણું નોલેજ ધરાવતા હશો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધંધા દ્વારા ચાહે દુકાન હોય કે કાંઈ પણ હોય, સ્ટોર હોય, પાર્લર હોય કે કાંઈ પણ હોય, ધંધા દ્વારા જ્યારે ઉધારમાં ખરીદેલ માલ માલને ઉધાર ખરીદવામાં આવે છે અથવા તો આપણે કોઈની સેવા જેમ કે કોઈ આપણા દુકાનની અંદર કોઈ વ્યક્તિને એકાઉન્ટન્ટ તરીકે રાખીએ અથવા તો આપણે કોઈ વકીલની સેવા લઈએ અથવા તો આપણે કોઈ ડોક્ટરની સેવા લઈએ છીએ તો એ સેવાઓ ઉધારમાં ખરીદવામાં આવે તો પછી આપણે જે લોકોને ચૂકવવા પાત્ર રકમ થાય છે કે ચૂકવવા પાત્ર રકમને આપણે શું કહીએ ભાઈ આપણી જવાબદારી છે હું કહીએ જવાબદારીનું બીજું નામ થાય છે તમારું દેવું। કેટલા દેવાના થયા એ તમારી જવાબદારીમાં આવે। ચલો ફરીથી સાથે લઈએ ધંધા દ્વારા ઉધારમાં જે ખરીદેલ માલ કે સેવા છે એ અંગે ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબદારી। બીજું ધંધામાં આપણે જાણીએ કે ધંધામાં કે ખાલી આપણા જ રૂપિયાથી ધંધો ચાલી શકે છે એવું નથી હોતું। ધંધો ચાલુ કર્યા પછી ક્યારેક આપણને વધારે નાણાંની જરૂર પડે છે તો આપણે શું કરીએ તો વધારે નાણાં જરૂર પડવાથી આપણે બેંકમાંથી અથવા કોઈ મિત્રો સગા સંબંધીઓ પાસેથી લોન લેતા હોઈએ છીએ એ લોનને આપણે કહીશું ઉછીના લીધેલા નાણાં। આ લોન કહેવાય ઉછીના લીધેલા નાણાં એટલે શું લોન। અત્યારે ભારત સરકાર 20 લાખ કરોડનું પેકેજ આપણને આપવાની છે પણ કયા સ્વરૂપે આપવાની છે ઉછીના લીધેલા નાણાં સ્વરૂપે તો એ આપણી શું કહેવાય જવાબદારી। ધંધા માટે ઉછીના લીધેલા નાણાં એ નાણાંને પરત કરવા પાત્ર જે રકમ છે એને આપણે જવાબદારી કહીએ છીએ। તો જવાબદારી એટલે ખરાઈ ગયું દેવું દેવા ના થાય દેવા પડશે એને આપણે શું કહીશું જવાબદારી કહીશું। જવાબદારી એટલે કેવું ખાસ ધ્યાન રાખજો આપ વારંવાર આ શબ્દોને તમે મોઢે કરી રાખજો તો તમને ખ્યાલ આવશે જવાબદારી એટલે દેવું। સંબંધના આધારે જોઈએ સંબંધના આધારે જવાબદારી બે પ્રકારની હોય છે આંતરિક જવાબદારી બાહ્ય જવાબદારી। આ ધંધાની અંદર વાત થાય છે સમયના આધારે જોઈએ તો સમયના આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી બરોબર। ચાલુ જવાબદારી 12 માસ સુધી ચૂકવવાના હોય બરોબર। જો 12 માસ સુધી તમારે ચૂકવવાના હોય તે ચાલુ જવાબદારી। બિનચાલુ જવાબદારી એટલે સમય 12 માસ કરતા વધુ સમયમાં ચૂકવણી કરવાની હોય બરોબર। 12 માસ કરતા વધુ સમયમાં ચૂકવણી કરવાની હોય તો એ કઈ જવાબદારી બિનચાલુ જવાબદારી। આંતરિક જવાબદારીને આપણે સમજીએ આંતરિક જવાબદારી એટલે શું ધંધો અને ધંધાનો માલિક અલગ અલગ વસ્તુ છે। જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એનો માલિક કોણ છે મુકેશ અંબાણી તો મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે અલગ વસ્તુ છે। સમજો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અથવા રિલાયન્સ પેટ્રોલિયમમાં કંઈ બી તકલીફ થાય છે તો આપણે કેસ મુકેશ અંબાણી ઉપર નથી કરતા જે તે કંપની ઉપર કરીએ છીએ। જેમ કે જીઓમાં કંઈક તકલીફ હોય તો આપણે જીઓમાં કમ્પ્લેન કરીએ જીઓ ઉપર કેસ કરીએ છીએ એના માલિક ઉપર કેસ નથી કરતા। તો આમ પહેલા તો એ સમજવું જરૂરી છે કે પેઢી અને પેઢીની સ્થાપના કરનાર માલિક બંને અલગ વ્યક્તિઓ છે
ये ध्यान में लेने आप समझवानु छे के धंधा ना मालिक द्वारा धंधा ने पूरी पाड़वामां आवती मूड़ी ये धंधा माटे आंतरिक जवाबदारी कहेवाय। टूंकमां धंधा ए मालिक ने चुकवा पात्र थती रकम ए धंधानी आंतरिक जवाबदारी छे तेम कहेवाय। जेम के जियो कंपनी नी अंदर मुकेश अंबानी ए 2 लाख करोड़ नु इन्वेस्टमेंट करेलु छे तो जियो कंपनी माटे मुकेश अंबानी ने जे रकम चुकवानी थाय छे 2 लाख करोड़ रुपया ते 2 लाख करोड़ रुपया ए जियो कंपनी नी आंतरिक जवाबदारी कहेवाय। समझो एक उदाहरण जो लिए नाना बेस ऊपर के भावना बेन रुपया 50,000 ની મૂડી થી ઈબીસી નામની પીઢી ચાલુ કરી। ધ્યાન આપજો ફરીથી ભાવના બેને શું કર્યું 50,000 ની મૂડી થી કઈ પીઢી ચાલુ કરી ઈબીસી નામની પીઢી ચાલુ કરી। તો ઈબીસી નામની પીઢી માટે ભાવના બેને ચૂકવવાની થતી રકમ 50,000 એ ઈબીસી માટે આંતરિક જવાબદારી છે તેમ કહેવાય। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જેટલા પારિભાષિક શબ્દો તમને વધારે સમજણ પડશે જેટલા તમે એ બાબતોને સ્પષ્ટ હશો તો જ તમને એકાઉન્ટ નામનો વિષય બહુ જ સરળ લાગશે અને મજા આવશે। જ્યાં સુધી આ શબ્દોની સમજણ નથી પડતી અથવા તો આપણે ઊંડાણપૂર્વક આની બાબતે નથી વિચારતા અથવા આને સમજવા પ્રયત્ન નથી કરતા તો હું નથી માનતો કે તમને એકાઉન્ટ સરળતાથી આવડે। એકાઉન્ટ સરળતાથી આવડવા માટે આ શબ્દોને સમજવા માટે વારંવાર એની સમજણ કેળવવી જરૂરી છે। એટલા માટે તમારે આ જવાબદારી ઉપરાંત મૂડી અને ઉપાડ નામના બીજા બે શબ્દો આપણે શીખી ગયા છીએ એ વિડિયો મારફતે વારંવાર જોઈને દ્રઢ કરીએ બરોબર તો જ આપણને આવડશે ત્યાં સુધી આવડશે નહીં। તો અહીંયા આપણે જવાબદારી કેવા પ્રકારની હોય કોને કઈ જવાબદારી કહેવાય એમાંની એક જવાબદારી આંતરિક જવાબદારી જોઈ જે પેઢી અને પેઢીના માલિક વચ્ચેની લેવડ દેવડ અથવા ચૂકવા પાત્ર રકમ છે એ આપણે અહીંયા જોયું તેને વારંવાર આપણે મોડે કરીને એક વાર લખીએ બરોબર છે અહીંયા આપણે દેવું કોને કહેવાય એ આપણે જોયું।